गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने एमां छे आपणो चेप्टर नंबर 5 सजीवना पायानो एकम। बराबर छे, एमां आपणे गई काले जोयुं हतुं कोषरस पटलनुं कोष केन्द्र, एना विषे जोयुं। हवे आजे आपणे जोवाना छीए कोषरस एटले के साइप्टोप्लम्स। ओके, शुं छे आपणो कोषरस? तो कि ज्यारे आपणा डुंगळीना छाल અને તેમજ માનવના ગાલના કોષોની અંદર કોષોનું હંગામી આસ્થાપન જોયું ત્યારે આપણે જોયું કે પ્રત્યેક કોષનો મોટો પ્રદેશ છે, પ્રત્યેક કોષ છે એનો જે સૌથી મોટામાં મોટો પ્રદેશ છે કોષરસ પટલ દ્વારા આવરિત હતો, એટલે કે કોષરસ પટલથી એ કેવો હતો, ઘેરાયેલો હતો। આ પ્રદેશમાં ખૂબ ઓછું અભિરંજન ધરાવે છે અને તેને કોષરસ કહેવાય છે, એટલે કે જે કોષ છે એની અંદર જે લિક્વિડ સ્વરૂપે છે, જે શું છે, અભિરંજન છે, એને આપણે કોષરસ કહે છે। અને કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી છે। તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે। આ જે કોષરસ છે એ વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકા પણ ધરાવે છે અને આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે, એટલે કે જેટલી અંગિકાઓ છે એમ, જેમ કે આપણે કેવું કોઈ કાર્ય કરવા માટે વિશિષ્ટ અંગ હોય છે, એવી જ રીતે કોષની અંદર અલગ અલગ કાર્ય કરવા માટે પાછી એની અંદર વિશિષ્ટ અંગિકાઓ પણ આવેલી હોય છે। કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે, એટલે કે કોષીય જે અંગિકા છે એ પટલો દ્વારા શું હોય છે, આવરિત હોય છે। પટલ એટલે કે પડદો, એટલે કે એનું જે પાછળ આપણે આવેલું ને ઘર હોય, ઘરની ફરતો કેવો વંડો અથવા તો કોઈ લગાવેલો ગેટ હોય તો મોટી દીવાલ ચણેલી હોય એવી રીતે હોય છે કોષરસ પટલ। તો આ કોષરસ પટલો દ્વારા આવરિત હોય છે બધી જ કોષીય અંગિકાઓ, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે। બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે, એટલે કે સુકોષ કેન્દ્રીય છે એ બંને વસ્તુ ધરાવે છે, જ્યારે પહેલી છે એ બંને વસ્તુ ધરાવતી નથી। પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ કે ચલો કોઈ વાયરસ છે કોઈ પણ પ્રકારનો પટલ ધરાવતું નથી, તેથી તેઓ ત્યાં જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી કે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણન ન કરી લે। એટલે કે આ જો વાયરસ છે આપણા એટમોસ્ફિયરમાં છે જ, બરાબર, એ ઘૂમતા જ હોય છે, પરંતુ જ્યાં સુધી આપણા શરીરની અંદર પ્રવેશ ના થાય ત્યાં સુધી તે પોતાનું કાર્ય કરતો નથી, ત્યાં સુધી તે એક્ટિવ હોતો નથી, ત્યાં સુધી કોઈ બીમારી ઉત્પન્ન કરવા માટેની એ સક્ષમ હોતો નથી। પરંતુ કારણ કે એની અંદર આવેલા જે કોષો છે એની પાસે કોષરસ પટલ હોતું નથી, હવે જેવો એ આપણા શરીરની અંદર જાય છે વાયરસ, એટલે ત્યાં એની સાથે રિએક્શન કરે છે, યાંત્રિકી કાર્ય કરે છે અને ત્યારબાદ એ પોતાનું કાર્ય ચાલુ કરી દે છે અને પોતાનું ગુણન ન થાય ત્યાં સુધી એ બીજું કોઈ કાર્ય થવા દેતા નથી। એના પછી આવે છે કોષ કેન્દ્રીય કોષીય અંગિકાઓ, શું આવે છે એના પછી, કોષીય અંગિકાઓ। તો જો આમ આપેલો છે ક્વેશ્ચન કે નીચે આપેલ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત આપેલ છે, તેમાં રહેલા ખાલી જગ્યા પૂરવાની છે। તો આદિકોષ કેન્દ્રીય છે એનું કદ છે, એનો કોષ કેન્દ્રીય પ્રદેશ હોતો નથી કે હોય છે કે એવું કંઈ, બરાબર, અને રંગસૂત્ર એકલ હોય છે, આનામાં એક કરતાં વધારે હોય છે, પટલ અંગિકાઓની ગેરહાજરી હોય છે, અહીંયા પટલ અંગિકાની હાજરી હોય છે, પછી કોષ કેન્દ્રીય પ્રદેશ છે એમાં સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે, પરંતુ અહીંયા સ્પષ્ટ નથી હોતો, અસ્પષ્ટ હોય છે અને કોષ કેન્દ્રીય પટલ દ્વારા આવરિત હોતું નથી, માટે તેને આદિ કોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોશું કોષીય અંગિકાઓ શું છે, આપણે કોષીય અંગિકાઓ, હવે પ્રત્યેક કોષના પોતાના દ્રવ્યને બાહ્યના પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ ધરાવે છે, એટલે બધા જ કોષો છે, જુઓ આ એક
ચેપ્ટરની અંદર બધી વસ્તુઓ એકની એક એકની એક એકની એક રિપીટ થયા કરે છે. એટલે જો તમે આગળ પહેલાં સમજી ગયા તો સેમ ટુ સેમ આમ એકનું એક વસ્તુ તમારે લખે જ જવાની છે. બરાબર કે પ્રત્યેક કોષ છે પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ ધરાવે છે. આપણે આની આગળ એ સેમ ટુ સેમ આ જ જોયું. મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષી સજીવના કોષો તેમની જટિલ રચના અને કાર્યોને પહોંચી વળવા માટે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. એટલે કે આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચના એટલે કે અંગિકાઓ ધરાવે છે. જુઓ ઉપર પણ કીધું છે આપણને અલગ રાખવા માટે પટલ ધરાવે છે, અહીંયા પણ અલગ રાખવા માટે પટલ ધરાવે છે, પરંતુ ત્યાં શું છે કે બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે, અને અહીંયા કેવું છે કે જુદી જુદી પ્રક્રિયાઓ એકબીજા સાથે ભેગી ના થઈ જાય તેના માટે અલગ રાખવા માટે પણ પટલથી નાની નાની આવી આવરિત હોય છે. હવે સુકોષ કેન્દ્રીય કોષની આ લાક્ષણિકતા તેને આદિકોષ કેન્દ્રીય કોષોથી અલગ કરે છે. એટલે કે જે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય બંને ભેગા ના થાય માટે આ જે કોષ કેન્દ્રીય છે આમાં આદિકોષ કેન્દ્રીય કોષોથી તેને અલગ કરે છે. અને આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય. એટલે કે આ કોષની અંદર એવી અંગિકાઓ આવેલી હોય છે એટલી નાની એટલી સ્મોલ હોય છે કે જેને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ આપણે જોઈ શકીએ છીએ. આપણે કોષ કેન્દ્ર વિશે અગાઉના વિભાગમાં વાત કરી લીધી છે. હવે બીજી અગત્યની કોષીય અંગિકાઓ વિશે આપણે ચર્ચા કરીશું, જેમ કે અંતઃકોષરસ ઝાડ, પછી છે લાઇસોઝોમ્સ, કણાભસૂત્રો, રંજક દ્રવ્યો, ગોલગી પ્રસાધન વગેરે. અને આ બધા છે વિશિષ્ટ કાર્યો કરતા હોવાથી ખૂબ જ અગત્યના હોય છે. એમાંનું એક પહેલું છે અંતઃકોષરસ ઝાડ, એટલે કે ઇન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શું કહેવામાં આવે છે? ઇન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે અંતઃકોષરસ ઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આયરિત જાળીરૂપ રચના ધરાવે છે. અંતઃકોષરસ ઝાડ કેવી રચના ધરાવે છે? પુટિકા અને નલિકાઓની મોટી આધારિત જાળીરૂપ રચના ધરાવે છે અને લાંબી નલિકામય ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓની રચના ધરાવે છે. એટલે અંતઃકોષરસ ઝાડ છે કોથળી જેવી નાની નાની પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે. એટલે કે જે અંતઃકોષરસ ઝાડ છે એને પટલીય સંરચનાથી કોષરસ પટલની સંરચના સાથે મળતી આવે છે. એટલે કે બંનેની કેવી હોય છે સંરચના? સરખી, અંતઃકોષરસ ઝાડની અને કોષરસ પટલની. અને અંતઃકોષરસ ઝાડ પાછી બે પ્રકારની આવે છે, એક તો ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ અને બીજી છે લીસી અંતઃકોષરસ ઝાડ. હવે રેર ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે RER એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ બરાબર છે, એ સપાટી ખરબચડી દેખાય છે. કારણ કે કેમ કે RER એટલે કે ખરબચડી, RERની જે સપાટી છે એને આપણે કેવી દેખાય છે? ખરબચડી દેખાય છે. કારણ કે તેના પર કણો આવે, કણો જેવી રચનાઓ જોવા મળે છે જેને આપણે રિબોઝોમ્સ કહેવામાં આવે છે. તમારી જે અંતઃકોષરસ ઝાડ છે બરાબર, એની ઉપર તમારે નાની નાની ખરબચડી ફોડલીઓ થઈ હોય ને એવી તમને જોવા મળે છે. બરાબર છે, ખરબચડી સપાટી ઉપર નાના નાના કણો એની ઉપર જોડાયેલા હોય એવું તમને જોવા મળે છે અને જેને આપણે રિબોઝોમ્સ કહેવામાં આવે છે. અને રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટેનું સ્થાન છે. અને ER એટલે કે લીસી બરાબર છે, ER એટલે કે અંતઃકોષરસ ઝાડ, એના દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. એટલે કે ER દ્વારા જે નિર્માણ પામેલ પ્રોટીન્સ છે એને આપણે વિવિધ સ્થાનોમાં મોકલવામાં આવે છે. અને SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસા કોષરસ ઝાડ
કોષના અગત્યના કાર્ય માટે જરૂરી પરંતુ ચરબીના અણુઓ અને લિપિડ્સનું નિર્માણ કરે છે. લીસી છે ચરબી અને લિપિડ્સ અને ખરબચડી છે એ પ્રોટીન્સનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. હવે આ ક્રિયા છે એ પટલના જૈવસંશ્લેષણ એટલે કે મેમ્બ્રેન બાયોગ્નેસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે કોષરસ પટલના બંધારણમાં પ્રોટીન લિપિડ્સ અને એનો ઉપયોગ થાય છે એને આપણે શું કહેવામાં આવે છે, જૈવસંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. વળી કેટલાક પાછા પ્રોટીન અને લિપિડ છે એ અંતઃસ્ત્રાવો અથવા તો ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા ઝાળીરૂપ તંતુમય રચનાનું નિર્માણ કરે છે. શું કરે છે, ઝાળીરૂપ તંતુમય રચનાનું નિર્માણ કરે છે. હવે આપણે અહીંયા જોશું નીચે પ્રાણીનો એક કોષ છે એમાં બધી જ વસ્તુ આમ આપેલી છે. જુઓ સૌથી બહારનું જે આવરણ દેખાય છે એ શું છે, તો કે કોષરસ પટલ છે. શું છે, કોષરસ પટલ. હવે એની અંદર જે આવેલું છે તમારું, એની અંદર જે લિક્વિડ ભરેલું છે એને આપણે શું કહેવામાં આવે છે, કોષરસ કહેવામાં આવે છે. હવે આ જે છે કોષરસ પટલ એની અંદર એક નાનું એવું છિદ્ર જેવું આવેલું હોય છે, આપણે એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે આ છિદ્રની ફરતે મોટી એક જુઓ તમને દેખાય છે બાહ્ય આવરણ, જે કોષરસ પટલ છે એની અંદર પાછું બીજું એક મોટું આવેલું છે એને આપણે કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. કેન્દ્ર એનાથી આવરી થયેલું હોય છે એને આપણે શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. એના પછી એની ઉપર જો ખરબચડી અહીંયા દેખાય છે, આ સાઈડ જમણી બાજુએ ખરબચડી અને કણિકામય અંતઃકોષરસ ઝાળ જુઓ આ સાઈડ આવેલી હોય છે. એના ઉપર આવેલું હોય છે કણાભસૂત્ર, કણાભસૂત્ર વિશે આપણે જો ભણવાનું બાકી છે. એના ઉપર આવેલ છે રિબોઝોમ્સ, બરાબર, રિબોઝોમ્સ જે નાના 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 ફોડલી જો જે નાના નાના કણો હોય ને ઉપસાયેલા એમ. એની બાજુમાં જુઓ લાઇસોઝોમ્સ છે, એ પણ આપણે જો એના વિશે આપણે ભણવાનું બાકી છે. એના પછી આવે છે તારા કેન્દ્ર, સ્ટાર જેવા નાના 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 કણો આવેલા હોય છે એને આપણે તારા કેન્દ્ર છે, એના વિશે પણ આપણે ભણવાનું બાકી છે. આમાંના અમુક જે એવા છે કે જે તમારે આ નવમા ધોરણમાં ભણવાના નથી, પરંતુ આ તો તમારી જાણકારી માટે છે, બરાબર. એની ઉપર જે આવે છે ગોલગી પ્રસાધન, બરાબર, આ સાઈડ આવે છે લીસી અંતઃકોષરસ ઝાડ, અને બાકીના વિશે તો આપણે ભણી ગયા એટલે મેં તમને બતાવી દીધું. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડના દ્રવ્યો મુખ્યત્વે પ્રોટીનના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે, બરાબર છે. આજે આપણું છે અંતઃકોષરસ ઝાડ છે એ શું કરે છે, બંનેમાં વહન પૂર્ણ કરે છે. એટલે કે પ્રોટીનનું વહન થાય ને અંતઃકોષ જરૂરી આપણા છે જેટલા ઘટકો છે એના વહન તરીકેનું કાર્ય કરે છે. હવે કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ અંતઃકોષરસ ઝાડના બંધારણીયની સપાટી પૂરી પાડે છે. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની SER એટલે કે સોફ્ટ અંતઃકોષરસ ઝાડ, લીસી અંતઃકોષરસ ઝાડ વિશે વિચારી અને તેની દવાઓને બિનવિષારક બનાવવાની માટેની અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર છે. આ થઈ ગયું આપણું અંતઃકોષરસ ઝાડ. એના પછી આવે છે લાઇસોઝોમ્સ, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.